गुड आफ्टरनून बाळ मित्रों, सेंट जीवियसना ई क्लासमां तमारुं हार्दिक स्वागत छे। आजे आपणे धोरण एक विषय गुजराती पाठ चार आवरे वरसाद करीशुं। आ पाठ मैं तमने पहला कीधुं तुं ए प्रमाणे यूनिट टेस्टमां पूछावानो छे। मीस रोजनुं एक एक पेज करावे छे एटले एक एक पानुं करी लेजो पूरुं, कंई बाकी न रहेवું જોઈએ, બરાબર। અને હવે તમારી પેરેન્ટ્સ મીટિંગ હશે, તમને બધાને સૂચના આવી ગઈ છે એ પ્રમાણે બુધવારે પેરેન્ટ્સ મીટિંગ હશે, એમાં બુક ચેક કરાવવાની છે એટલે બુક પૂરી કરી લેજો, જેની પણ અધૂરી એ બધી પૂરી કરી લેજો। અને બે જ પાર્ટ તમને યુનિટ ટેસ્ટમાં પૂછવાના છે, પાર્ટ ત્રણ અને ચાર, એટલે એની બધી પ્રવૃત્તિ બધું જ કરી લેવાનું છે સરસ રીતે, બરાબર। તો ચાલો મારી સાથે પાઠ્યપુસ્તક ખુલ્લું રાખો અને આપણે પ્રવૃત્તિ કરી લઈએ। જો હવે આમાં કઈ રીતનું છે, વાંચો અને લખો। અહીંયા વાંચવાનું છે અને લખવાનું છે, મ ગ, પછી છે મા ગ, બરાબર। તમારે વાંચતા જવાનું ને લખતા જવાનું છે, ન મ, વારંવાર કહું છું એમ, અત્યારે પણ કહું છું કે ન નગારાનો ન, મ મરચાનો મ, એવું નથી વાંચવાનું, સળંગ વાંચવાનું છે, ના મ, ર સ, રા સ, ગ જ, ઘા જ, સુંદર અક્ષરે પેન્સિલથી લખવાનું છે તમારે, ન મ, ન મે, પછી ગ મ, ગ મે, જ મ, જ મે, મ ન, મ ને, બરાબર। આ રીતે તમારે સુંદર અક્ષરે આખું લખીને પૂરું કરવાનું છે। ત્યાર પછી હવે જોજો, અહીંયા હવે અહીંયા આખું વાક્ય આપેલું છે, ન મ ન ગ ર મ જ મ, તો અહીંયા તમારે લખવાનું જો આવી રીતે, ન મ ન ગ ર મ જ મ, પછી આ આખું વાક્ય કહેવાય। શબ્દો જ્યારે ભેગા થાય ત્યારે આખું વાક્ય બને છે। આ બધા શબ્દ હતા, આ અક્ષર મૂળાક્ષર એટલે એક એક હોય ને, ન મ ન, એક એક એને મૂળાક્ષર કહેવાય, મૂળાક્ષર ભેગા થયા ત્યારે શબ્દ બન્યું, આ એક શબ્દ કહેવાય। હવે શબ્દ ઘણા બધા ભેગા થાય એને કહેવાય આખું વાક્ય। હવે વાક્ય પૂરું થાય તો પૂર્ણ વિરામ મૂકવાનું ભૂલવાનું નહીં, આને પૂર્ણ વિરામ કહેવાય, બરાબર। હવે છે ગ ગ ન, ર મ ત, ર મે, ગગન રમત રમે, પછી પૂર્ણ વિરામ, પછી છે મ ન ન, દા દા ને, ન મ, મનન દાદાને નમ, પછી છે વ ર સા દ, વ ર સે, વરસાદ વરસે, પછી વાક્ય પૂર્ણ થાય એટલે પૂર્ણ વિરામ લખવાનું, માત્રા જે છે એ મૂળાક્ષરને અડીને લખવાની, આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે તમારે, બરાબર। ત્યાર પછીના પાનામાં સરસ છે તમને અહીંયા લખેલું, શબ્દ બનાવો। અહીંયા શું કરવાનું છે, શબ્દ બનાવવાનું છે। જો અહીંયા એક તમને આ શબ્દ આપ્યો છે, એના પરથી અહીંયા અલગ અલગ મૂળાક્ષર આપ્યા છે, અહીંયા એક મૂળાક્ષર આપ્યું છે, અહીંયા અલગ અલગ મૂળાક્ષર આપ્યા છે, એ બંને ભેગા કરીને એક શબ્દ બનાવવાનો છે। એક ઉદાહરણ તમને આપ્યું છે, વેદ, અહીંયા તમને એક ઉદાહરણમાં વેદ આપ્યું છે, અલગ અલગ મૂળાક્ષર ભેગા કરીને શબ્દ બનાવવાનો છે। હવે અહીંયા છે વે, તો વે ને ર ભેગું કરીને શબ્દ બનાવવાનો છે, વે ર, બરાબર। એવી રીતે વે ગ,
तो અહીંયા લખવાનું છે વે ગ બે અલગ અલગ મૂળાક્ષરને જ્યારે ભેગા કરવામાં આવે ત્યારે શબ્દ બને છે તો અહીંયા શબ્દ બનાવ્યો આપણે વે દ વે ર વે ગ બરાબર બે અલગ અલગ મૂળાક્ષરને ભેગા કરીને આપણે શબ્દ બનાવ્યો છે એ તમારે અહીંયા લખવાનું છે બરાબર આ બધું પરીક્ષામાં પૂછી શકાય છે એટલે બધું જ તમારે કરવાનું છે હવે આપણે અહીંયા આગળ આપણે જોશું હવે જો એવી રીતે અલગ અહીંયા પણ બે અલગ અલગ મૂળાક્ષર છે એને ભેગા કરીને આપણે શબ્દ બનાવવાનું છે એક ઉદાહરણ તમને આપ્યું છે અહીંયા આપ્યું છે વ આની સાથે જોઈન્ટ કરવાનું છે સેવ હવે ઊંધું કરવાનું છે અહીંયા ઉદાહરણમાં તમને આપ્યું છે આ મૂળાક્ષરને અહીંયા જો અત્યાર સુધી પહેલાં આપણે શું કર્યું હતું વચ્ચેના મૂળાક્ષરને ઉપરના મૂળાક્ષર સાથે જોડ્યું હતું ને હવે અહીંયા જે ઉપર મૂળાક્ષર છે એને બધાને વચ્ચેના મૂળાક્ષર સાથે જોડવાનું છે એટલે બધામાં સે વ વ બધામાં આવશે જ દેવ જો અહીંયા આવી તે દે વ તમને આ એરો કાપવામાં આવે છે ને એ જોવાનું આ મૂળાક્ષરથી આ મૂળાક્ષર તરફ જવાનું છે હવે છે અહીંયા દેવ આપણે અહીંયા દેવ લખ્યું હવે છે વાવ તો અહીંયા લખવાનું છે વાવ બરાબર જો આ મૂળાક્ષરથી આ મૂળાક્ષરને જોડવાનું છે સેવ પછી દેવ વાવ બરાબર આ અલગ અલગ મૂળાક્ષર આ રીતે તમારે બનાવવાના છે અને લખવાના છે જો આમાં અહીંયા આ મૂળાક્ષરથી આ મૂળાક્ષર તરફ જવાનું એટલે બધામાં વે દ વે ર વે ગ એ રીતે હતું જ્યારે આ પેજમાં આ મૂળાક્ષરથી અહીંયા જવાનું છે એટલે સે વ દે વ વાવ બરાબર તો આ રીતે તમારે આ જેટલું પણ મીસે આજે કરાવ્યું આજે બે પાના કરાવ્યા છે તો એટલા પૂરા કરવાના છે અને આ બધું તમારે ધ્યાન રાખવાનું છે પરીક્ષામાં આ બધું પૂછાશે એટલે જેટલું કરાવ્યું છે એટલું પૂરું કરી નાખજો નોટબુક ચેક કરાવતી વખતે આ બધું ચેક કરાવવાનું છે બરાબર તો આજે આટલું ફરી મળીશું ત્યાં સુધી આવજો.